जय श्री कृष्ण बाळको, आपणे धोरण त्रीजू अने एमां विषय गणित। तो एमां आपणे छठो पाठ छे आपलेनी गम्मत, त्यां आपणे अभ्यास करता हता। तो एमां आपणे 96 पेज नंबर उपर आजे अभ्यास करवानो छे प्रश्न नंबर 7, खूटता स्थान पूर्ण करो। एटले अहींया जे जग्या खाली आपेली छे, ज्यां गोळ छे त्यां खाली छे, तो ये आपणे स्थान ए पूरा करवाना छे। एटले त्यां कई विगत आवे ते आपणे लखवानी छे। तो आपणे जोईए के शुं करवानुं छे। तो एमां पहेलो दाखलो जोईए के बेमांथी आपणे कई संख्या बाद करीए तो 4 जवाब आवे। तो आपणे बेमांथी केटला बाद करीए तो 4 आवे ए आपणे जोवानुं थाय। तो के अहींया आपणे બેમાંથી આપણે એકી સંખ્યા એવી ન હોય કે આપણે 4 કરીએ, કોઈ સંખ્યા બાદ કરીએ તો જવાબ 4 આવે। એટલે આપણે ફરજિયાત અહીંયા ઉપર 10કો લેવો પડે, એટલે 12 થયા। તો હવે 12માંથી એવી કઈ સંખ્યા છે કે આપણે 4 જવાબ આવે? તો તમે 12માંથી 8 બાદ કરો તો જવાબ આવે 4। એની જેમ અહીંયા આપણે 10કો લીધો હોય તો બાદબાકીના નિયમ પ્રમાણે બાજુમાં આવે 3, એટલે 3 લખ્યા, એક સંખ્યા નાની થઈ ગઈ, 4 હતા એટલે 3 થયા। 3માંથી 1 બાદ કરીએ એટલે જવાબ આવ્યો 2, એટલે જવાબ થયો 24। તમને પહેલો દાખલો સમજાઈ જ ગયો હશે, એવી રીતના આપણે બીજો દાખલો કરીએ। શું કીધું છે કે 5 બાદ કરવાના 3 જવાબ આવવો જોઈએ। તો આપણે કેટલામાંથી 5 બાદ કરીએ તો 3 જવાબ આવે? તો કે 8। 8માંથી 5 બાદ કરો તો જવાબ આવે 3। એની જેમ 5માંથી તમે કેટલા બાદ કરો તો 3 જવાબ આવે? તો કે 5માંથી 2 બાદ કરીએ તો જવાબ આવે 3। પછી 4માંથી કેટલા બાદ કરો તો જવાબ 2 આવે? તો કે 4માંથી 2 બાદ કરીએ તો નીચે પણ જવાબ 2 આવે। એની જેમ ત્રીજો દાખલો, 8માંથી 5 બાદ કરીએ તો કેટલા આવે? 3। 6માંથી આપણે કેટલા બાદ કરીએ તો 3 જવાબ આવે? તો કે 6માંથી 3 બાદ કરીએ તો જવાબ 3 આવે। એની જેમ પછી આપણે જોઈએ કે 1 બાદ કરવાનું અને જવાબ આવવો જોઈએ 4। તો આપણે 5માંથી 1 બાદ કરીએ તો જવાબ આવે 4। એટલે આપણે હવે ત્રીજો દાખલો પણ અહીંયા પૂરો કર્યો, હવે જોઈએ ચોથો દાખલો। ચોથો દાખલો શું છે કે 4માંથી 2 બાદ કરીએ તો કેટલા વધે? તો કે 4માંથી 2 બાદ કરીએ તો 2 વધે। 3 છે તો 3માંથી અહીંયા કેટલા 3 બાદ કરવાના, પણ અહીંયા 3 જવાબ આવવો જોઈએ। તો કેવી રીતના, અહીંયા ઉપર કેટલા હોય તો અહીંયા 3 જવાબ આવે? તો કે અહીંયા 6 હોય તો 6માંથી 3 બાદ કરો તો જવાબ આવે 3। પછી 7, 7માંથી તમે કેટલા બાદ કરો તો જવાબ 6 આવે? તો 7માંથી 1 બાદ કરીએ તો જવાબ આવે 6। એની જેમ અહીંયા બાજુમાં તમને પાંચમો દાખલો આપ્યો છે, 8 બાદ કરવાના 5 જવાબ આવે। તો તમે અહીંયા વિચારવું પડે કે અહીંયા કેટલા બાદ ઉપર અહીંયા સંખ્યા આવે તો 5 આવે। તો અહીંયા આપણે લખીએ 3 અને અહીંયા ઉપર 10કો લઈએ એટલે થયા 13। 13માંથી તમે 8 બાદ કરો, 13 કેવી રીતના આવ્યા તમને ખબર જ હશે કે 3માંથી 8 જાય નહીં, એટલે અહીંયા આપણે 10કો ઉપર લીધો, 3ના 13 થયા। 13માંથી 8 બાદ કરીએ તો જવાબ આવ્યો 5। બાજુની સંખ્યામાં 10કો લીધો હોય એટલે એક સંખ્યા એની બાજુની નાની થઈ જાય એટલે થયા 4। 4માંથી 2 બાદ કરીએ તો જવાબ આવ્યો 2, અને એની જેમ 4માંથી ફરી પાછા 2 બાદ કરીએ તો જવાબ આવ્યો 2। એટલે આવી જ રીતના આપણે છઠ્ઠો દાખલો જોઈએ કેવી રીતના જોવે થાય છે। દાખલો 2માંથી 5 બાદ કરીએ તો કે ન થાય, એટલે ઉપર આપણે ફરી 10કો લઈએ, 12 થયા એમાં 2 ઉમેરીએ એટલે 12માંથી 5 આપણે બાદ કરીએ તો કેટલા વધે?
तो के 12 માંથી આપણે 5 ને બાદ કરીએ તો વધે 7 પછી બાજુમાં 10 કો લીધો હોય એક સંખ્યા અહીંયા નાની થઈ જાય એટલે 6 હતા 5 થઈ ગયા 5 માંથી આપણે અહીંયા નીચે જવાબ આવવો જોઈએ 3 તો આપણે 5 માંથી 2 બાદ કરીએ તો જવાબ આવે 3 પછી અહીંયા 7 છે અને જવાબ આવવો જોઈએ 4 7 માંથી આપણે કેટલા બાદ કરીએ તો જવાબ 3 આવે 4 આવે તો કે 7 માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ આવે 4 એવી જ રીતના આપણે જોઈએ 7મો દાખલો 6 દાખલા સુધી તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે અને હું જેમ કરાવું છું એવી જ રીતના તમારે પણ વિચારી અને દાખલા છે એ પૂર્ણ કરવાના છે તો 7મો દાખલો જોઈએ 9 માંથી કેટલા 3 બાદ કરીએ તો અહીંયા કેટલા આવે તો કે 9 માંથી 3 બાદ કરીએ તો જવાબ આવે 6 પછી અહીંયા 6 આપેલા છે અને જવાબ આવવો જોઈએ 8 તો ઉપર આપણે કેટલા લખીએ તો જવાબ 8 આવે તો પહેલા અહીંયા આપણે 4 લખવા પડે અને ઉપર આપણે 10 કો લઈએ તો થયા 14 14 માંથી તમે 6 બાદ કરો 6 બાદ કરો તો જવાબ આવે 8 એની જેમ અહીંયા 10 કો લીધો હોય એટલે બાજુની એક સંખ્યા નાની થઈ જાય પણ આપણે ખબર નથી કે કઈ સંખ્યા અહીં ઉપર લખવાની થાય તો આપણે જોઈએ કે અહીંયા કઈ સંખ્યા આવશે તો અહીંયા જવાબ આવવો જોઈએ 3 તો અને અહીંયામાંથી 2 કે 2 બાદ કરીએ તો જવાબ આવે 3 તો અહીંયા આપણે 6 લખીએ અને એક સંખ્યા ઉપર નાની થઈ જાય કારણ કે આ બાજુમાં 10 કો લીધો છે તો અહીંયા 5 5 માંથી 2 બાદ કરો તો જવાબ આવે 3 એની જેમ 8મો શું છે કે અહીંયા આપણે ખાલી સ્થાન આપેલું છે 4 બાદ કરવાના અને જવાબ પણ આવવો જોઈએ 4 એટલે અહીંયા આપણે લખવાના 8 8 માંથી 4 બાદ કરો તો જવાબ આવે 4 5 માંથી 7 બાદ કરવાના તો આપણે ખબર જ છે કે 5 માંથી 7 બાદ થાય નહીં એટલે ઉપર લીધો આપણે 10 કો એમાં 5 ઉમેર્યા એટલે 15 15 માંથી 7 બાદ કરીએ તો જવાબ આવે 8 અહીંયા 10 કો લીધો બાજુની સંખ્યા 1 નાની તો આપણે ખબર નથી કે કઈ સંખ્યા નાની કરવાની તો અહીંયા જવાબ આપણે જોઈએ તો ખબર પડી જાય કે અહીંયા ઉપર કઈ સંખ્યા આવશે તો જવાબમાં આવવા જોઈએ 5 અને બાદ કરવાના 3 તો આપણે અહીંયા 9 લખીએ અને અહીંયા ઉપર એક સંખ્યા નાની થઈ જાય એટલે 8 એટલે 9માં આપણે લીટી કરી દેવાની અને ઉપર આપણે લખવાના 8 8માંથી 3 બાદ કરો તો જવાબ આવે 5 એની જેમ અહીંયા 9મો દાખલો છે અહીંયા જવાબ આવવો જોઈએ 3 અને ઉપરનું સ્થાન છે ખાલી તો આપણે અહીંયા 8 લખીએ તો એમાંથી 5 બાદ કરીએ તો જવાબ આવે 3 પછી અહીંયા 3 છે અને અહીંયા છેલ્લે જવાબ આવવો જોઈએ 4 તો અહીંયા કઈ સંખ્યા આવે એ આપણે ખબર નથી તો આપણે અહીંયા ઉપર પહેલાં 10 કો લઈ લઈએ એટલે અહીંયા થયા 13 પછી 13માંથી આપણે કેટલા બાદ કરીએ તો 4 આવે તો કે 13માંથી આપણે 9 બાદ કરીએ તો જવાબ આવે 4 અહીંયા એક સંખ્યા નાની થઈ જાય 5 છે તો 4 થઈ જાય 4માંથી 2 બાદ કરીએ તો 2 વધે એની જેમ 10મો દાખલો 5માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે તો કે 5માંથી 8 બાદ થાય નહીં એટલે 15 15માંથી 8 બાદ કરીએ તો વધે 7 પછી એક સંખ્યા નાની થઈ જાય એટલે 1 અહીંયા થઈ ગયા 2 છે તો 1 તો 1માંથી 5 બાદ કરવાના તો 9 થાય એટલે ઉપર આપણે 10 કો લઈએ તો થયા 11 1 એમાં ઉમેરી દઈએ એટલે 11 11માંથી આપણે કેટલા બાદ કરીએ તો જવાબ આવે 5 તો કે 11માંથી 6 બાદ કરીએ તો જવાબ આવે 5 એની જેમ અહીંયા આપણે બાજુમાં પણ અહીંયા 10 કો લીધો એટલે અહીં બાજુની જે સંખ્યા હોય એમાં એક સંખ્યા નાની થઈ જાય પણ અહીંયા તો ખાલી સ્થાન છે એટલે આપણે ખબર જ ન હોય કે અહીંયા કઈ સંખ્યા આવશે
तो पण आपणे अहींनो जवाब जोईए तो आपने खबर पड़ी जाए कि अहीं कई संख्या आवशे। तो अहीं जवाब में आपेला छे बे अने एक बाद करवानुं एटले अहीं होय चार, चार ने अहीं एक संख्या नानी थई जाय एटले अहीं ऊपर आवे त्रण, तन माथी एक बात करिए तो जवाब आवे बे। एटले आवी रीतना आपणे दाखला छे ए व्यवस्थित जोवाना छे अने गणतो जावानो छे। अहीं आपणे 10 दाखला पूरा कर्या, बाकीना जे दाखला छे ए आपणे आवता विडियोमां जोशुं।